साबरकांठा जिल्लाना प्रांतिज खाते कांग्रेस तालुका शहर समिति द्वारा रांधण गैस तेल पेट्रोल डीजल और अन्य खाद्य चीज वस्तुओं में भाजप सरकार द्वारा भाव वधारो करवामां आवी रह्यो छे, जेनो कांग्रेस द्वारा विरोध करवामां आव्यो हतो। तो विरोध करी रहेल जिला प्रमुख सहित पूर्व धारासभ्य सहित कुल 42 जेटला कांग्रेस कार्यकरोनी पोलिस द्वारा अटकायत करवामां आवी। प्रांतिज खाते तालुका अने शहर कांग्रेस समिति द्वारा पेट्रोल डीजल तेल रांधण गैस अने अन्य चीज वस्तुओना भाव कूदके ने भूसके वत्ता भाव वधारानो विरोध ने लईने आजे प्रांतिज खाते जन चेतना रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। प्रांतिज खाते कांग्रेस द्वारा जन चेतना रेली योजी पेट्रोल डीजल गैस तेलना वत्ता जता भावो मोघवारी सामे विरोध प्रदर्शन कर्युं। प्रांतिज भाखरिया बस स्टेण्ड खाते विरोध कर्युं, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ, રેખાબેન સોલંકી, રામસિંહ, નીરુબેન પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો બેનરો સાથે ભાંખરિયા બસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય સહિત 42 કાર્યકરોની અટકાયત કરી। ભાજપના રાજમાં ગરીબોને સાચો ન્યાય મળતો નથી અને ગરીબો દિવસે ને દિવસે ગરીબ બનતા જાય છે, તેના માટે સરકાર ભાવ વધારો અંકુશમાં લાવે અને ભાવ વધારો ગરીબોની કમર તોડી રહી છે। તો ભાંખરિયા બસ સ્ટેશનથી બજાર વિસ્તારમાં વિરોધ કરવા નીકળેલ જન ચેતના રેલીને ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે પ્રાંતિજ PIHF ત્રિવેદી, પ્રાંતિજ PSI FS ગોસ્વામી તથા પોલીસ ટીમ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, જેમાં જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ, કોંગ્રેસના પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત કુલ 39 જેટલા કોંગ્રેસી પુરુષ કાર્યકરો તથા 3 કોંગ્રેસી મહિલા કાર્યકરો અને આગેવાનો સહિત કુલ 42 જણાની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। કોંગ્રેસ કાર્યકરોને લઈ જતી બસમાં ડીઝલ પતી જતા કે યાંત્રિક ખામીને લઈને 3 રસ્તા ઊભી રહી ગઈ। કોંગ્રેસ કાર્યકરોને બસમાંથી ઉતારી અન્ય વાહનો પોલીસ જીપમાં પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા। આજે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર આખા દેશમાં જ્યારે કોરોનાની મહામારીમાં લોકો પીસાઈ રહ્યા છે, એના લીધે આખા દેશના સામાન્ય લોકોની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે। લોકો પાસે પૈસા નથી, સોનાના દાગીના અને ઘરેણા લોકોએ ગીરવે મૂકવા પડ્યા છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર જે રીતે આ લોકોએ ટેક્સ વધારી અને એને લોકો પર લૂંટ ચલાવી છે અને એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના બીજા પરિપ્રેક્ષમાં જોવામાં આવે તો એના લીધે જીવન જરૂરી દરેક ચીજવસ્તુઓ મોંઘી થઈ છે અને લોકોને આવકના સોર્સ ઘટી ગયા છે। છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો ગરીબી રેખાથી નીચે લોકોની સંખ્યા કૂદકેને ભૂસકે વધવા માંડી। આના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય પ્રજાની તકલીફોને વાચા આપવાનું કામ કરે છે અને આ મોંઘવારી જે લોકોએ વાત કરી હતી કે અમારી સરકાર આવશે તો મોંઘવારી ઘટાડશે, ત્યારે 50 રૂપિયાનું પેટ્રોલ આજે 100 રૂપિયામાં વેચવામાં આવે છે, સામાન્ય માણસ એના લીધે ખૂબ જ તકલીફ અનુભવી રહ્યો છે, એ વાચા આપવા માટે કોંગ્રેસના દરેક આગેવાનો દ્વારા આજે તાલુકા લેવલે આ કાર્યક્રમ કરી અને મોંઘવારી દૂર કરવા માટેની રેલી અને પ્રજાને જાગૃત કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે। આજે આપના મીડિયાના માધ્યમથી હું પ્રજાને અને સરકારને પણ આ વાત જણાવવા માગું છું કે સરકારને પણ અત્યારે એના સરકારી વાહનોમાં પેટ્રોલ પુરાવવાને ડીઝલ પુરાવવાનું બજેટ નથી। અમને જે ગાડીમાં અહીંયા એરેસ્ટ કરીને ડિટેન કરીને લાવવામાં આવતા હતા એ પણ માંડ 400 મીટરના અંતરે ગાડી બંધ પડી ગઈ, અમને પ્રાઇવેટ વ્હીકલમાં એ લાવવાની ફરજ પડી। જો પોલીસની ગાડીઓમાં પણ ડીઝલ પુરાવવાના પૈસા નથી તો એ સામાન્ય પ્રજાની પરિસ્થિતિ શું થાય, એ સવાલ અત્યારે આપણે જોવાનો। તો પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરેલ કોંગ્રેસ કાર્યકરોને બસમાં બેસાડીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સુધી લઈ જતી હતી। તે દરમિયાન પ્રાંતિજની બસમાં પ્રાંતિજ 3 રસ્તા પાસે ડીઝલ પતી જતા કે યાંત્રિક ખામી સર્જાઈ હતી, જેથી અટકાયત કરેલ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોને પ્રાંતિજ પોલીસ દ્વારા અન્ય વાહનો તથા પોલીસ જીપમાં લઈ જતા જોવા મળ્યા હતા। રિપોર્ટર ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ। પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા અને અમારા ઓલ ઇન્ડિયાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આદરણીય રાહુલજીની સૂચના અનુસાર સમગ્ર દેશમાં જે મોંઘવારી વધી રહી છે એમાં પણ ખાસ કરીને ડીઝલ, પેટ્રોલ, ગેસ
અને બીજી જીવન જરૂરિયાત વસ્તુના જે ભાવ વધી રહ્યા છે અને આમ પ્રજાને ખૂબ મુશ્કેલી પડે છે ત્યારે આજે સમગ્ર કોંગ્રેસ સમિતિ દ્વારા લગભગ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા આંદોલનના પ્રોગ્રામો ચાલી રહ્યા છે. આજે પ્રાંતિજ તાલુકામાં પણ અમારો રેલીનો કાર્યક્રમ હતો. અમે થાળી ડબ્બા સાથે આજે એક પ્રતિક રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીના માધ્યમથી અમે સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે જ્યારે 2014માં મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારથી આનથી પણ ઓછા ક્રૂડ ઓઇલના ભાવ હતા, તેમ છતાં એ વખતે 30-40 રૂપિયાનું પેટ્રોલના ડીઝલ મળતું હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આ સરકારમાં અત્યારે જે મોઘું પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લૂંટવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, ખેડૂત હોય, સામાન્ય વર્ગ હોય, ગરીબ જનતા, મધ્યમ વર્ગને લૂંટવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે સામાન્ય દરેક વ્યક્તિ જ્યારે ઇન્કમ ટેક્સ ભરતો હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અત્યારે દરેક વ્યક્તિના કે ટ્રેક્ટર હોય, બાઇક હોય તો દિવસ વર્ષે 50,000 રૂપિયા તો એ પેટ્રોલ ડીઝલમાં ટેક્સ પેટે આપી રહ્યો છે. આવી પરિસ્થિતિ જે સરકારે લૂંટવાનું કામ કર્યું ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપીએ છીએ કે જો તમે પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ વગેરેના ભાવ તાત્કાલિક નહીં ઘટાડો તો આવનારા દિવસોમાં આનાથી પણ જલોદ આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.